નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું એમ મખવાણા લીમડી કેવાય મંડળ સંચાલિત શ્રી જીએસ કુમાર વિદ્યાલયમાં હું છેલ્લા 26 વર્ષથી ગણિત વિષય ભણાવું છું. તો આજે આપણે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે તેમાં આવતું 15મું પ્રકરણ જે સંભાવના છે તેનો અભ્યાસ કરીશું. તો પ્રકરણ નંબર 15 સંભાવના. જેને પ્રોબેબિલિટી પણ કહેવામાં આવે છે. સંભાવના એટલે શું? ઈ કહેતા પહેલા આપણે બે શબ્દો સમજવા પડશે. એક છે નિદર્શકાશ અને બીજો શબ્દ છે ઘટના. જો વિદ્યાર્થી મિત્રો આ બે શબ્દો વિશે આપણે બરાબર સમજદારી લઈ લેશું તો આ પ્રકરણ સમજવામાં આપણને ખૂબ સરળતા રહેશે. તો પહેલા આપણે વાત કરી નિદર્શકાશ. તો એનું એક નિદર્શકાશ એટલે કોઈ એક પ્રયોગ કરી આપે ત્યારે શક્ય જેટલા પરિણામો ઉદભવે એને નિદર્શકાશ કહેવાય. દાખલા તરીકે સિક્કાને હું ઉછાળો એક વાર તો શું પરિણામ બને તમે જાણો છો? હા, કાછા પડે કા કાટા પડે. છાપ એટલે હેડ, કાટા એટલે ટેગ. તો આપણે એને એચ અને ટી વડે દર્શાવી. તો જો સિક્કાને એક વખત ઉછાળવામાં આવે તો બે પરિણામ મળે. આ બે પરિણામ મળ્યા એના નિદર્શકાશ. સામાન્ય રીતે નિદર્શકાશને દર્શાવવા માટે એસ વપરાય અથવા યુ પણ વાપરી શકો તમે. તો સિક્કાને જો એક વખત ઉછાળવામાં આવે તો તેના નિદર્શકાશ આવે એચ અને ટી. નિદર્શકાશની સંખ્યા કહેવાય નંબર ઓફ નિદર્શકાશ, નંબર ઓફ એસ બે. સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો શું પરિણામ મળે વિચારો? વિચારી લીધું? હા, જો સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો ચાર પરિણામ મળે. કઈ રીતે? તો કે પહેલી વખત છાપ પડે, બીજી વખત છાપ પડે. આ બની શકે, એવું બની શકે પહેલી વખત છાપ પડે, બીજી વખત કાટા પડે. એવું પણ બની શકે પહેલી વખત કાટા પડે, બીજી વખત છાપ પડે. અને બંને વખત કાંટા પણ પડી શકે. તો આની અંદર ચાર પરિણામ શક્ય છે એટલે આના નિદર્શકાશની સંખ્યા કહેવાય ચાર. હા, આ વસ્તુ તમે આ રીતે પણ કરી શકો. પહેલી વખત સિક્કો ઉછાળ્યો, બીજી વખત સિક્કો ઉછાળ્યો, એસટી ક્રોસ એસટી, બે ગણોનો ગુણાકાર, ક્રોસ ગુણાકાર, કાર્તિજીય ગુણાકાર, જે તમે 9મા ધોરણમાં શીખેલા છે. એચ એચ એસટી, ટી એચ ટીટી. આ રીતે પણ તમે પરિણામો મેળવી શકો. 3 વખત ઉછાળો તો 2 × 2 × 2 એટલે 8 પરિણામ મળે. જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે એસટી ક્રોસ એસટી ક્રોસ એસટી. તો પહેલા આ બેનો ગુણાકાર કરો, એચ એચ એસટી, ટી એચ ટી ટી, ક્રોસ એસટી. પહેલા આપણે આ બેનો ગુણાકાર કર્યો, હવે આ બેનો ક્રોસ ગુણાકાર આપણે કરીશું. એચ 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 ટી. એચ એચ નું કામ પતી ગયું, હવે કોનો વારો આવ્યો? એસ ટી નો. એસ ટી એચ, એસ ટી ટી. એસ ટી નું કામ પતી ગયું, હવે આવે ટી એચ. ટી એચ એચ, ટી એચ ટી.
TH નો બંને સાથે ક્રોસ ગુણાકાર થઈ ગયો, હવે TT TTH TTH TT તો 1 2 3 4 5 6 7 અને 8 પરિણામ મળે. તો જો સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો એના પરિણામની સંખ્યા આની એક શોર્ટકટ પણ વાપરી શકાય. આ તમે 3 વખત સિક્કાને ઉછાળવાનો હોય તો ઘણા આ રીતે પણ કરે, 4 વખત એચ લખે, 4 વખત ટી લખે, 2 વખત એચ એચ ટી ટી એચ એચ ટી ટી, પછી 1 વખત એચ ટી એચ ટી એચ ટી એચ ટી, આજ 8 પરિણામ મળ્યા. આ રીતે પણ કરી શકાય, તમને જે રીતે સમજી શકો એ રીતે. 4 વખત ઉછાળવામાં આવે તો 16 પરિણામ મળે. તો આ રીતે નિર્દેશ અવકાશ શોધી શકાય. જો મિત્રો સંભાવના શોધતા પહેલા નિર્દેશ અવકાશનું તમને શોધતા આવડવું જરૂરી છે. એવું નથી સિક્કા પાસો પાસો, અત્યારે તો મહાભારત ચાલુ છે, તમે જોતા હશો શકુની હાથમાં પાસો હોય છે, જેના એક બાજુ એક ટપકું હોય, બે ટપકાઓ હોય, ત્રણ ટપકાઓ હોય, ચાર પાંચ અને છ, એટલે કે પાસા ઉપર કેટલા અંકો અંકિત કરેલા હોય, છ અંકો. તો પાસાનું આપણે વિચાર કરો તો પાસાને એક વખત ફેંકવામાં આવે તો શું બનશે? પાસાને આપણે જો એક વખત ફેંકી તો પરિણામ એવું બનશે, એક જ પણ આવે, બે આવી શકે, ત્રણ આવી શકે, ચાર આવી શકે, પાંચ આવી શકે, છ આવી શકે. તો પાસાને એક વખત ફેંકવામાં આવે તો એના નિર્દેશ અવકાશની સંખ્યા છ થઈ. બીજી વાત કરી મિત્રો પત્તો, પત્તાનું નામ આવ્યું હતા તો બધા ખુશખુશાલ થઈ ગયા. હા પત્તો, તો એના નિર્દેશ અવકાશની સંખ્યા કેટલી હોય? હા કેટલી? 52. એમાં 26 કાળા રંગના પત્તા હોય અને 26 લાલ રંગના પત્તા હોય. 26 કાળા રંગના હોય એમાં 13 ફલ્લી અને 13 કાળિયા, લાલ રંગના 26 હોય એમાં 13 લાલના 13 ચોકડીના, એમ 52 પત્તા હોય. ચિત્રો કેટલા હોય? ચિત્રોની સંખ્યા 12. કયા કયા? તો કે 4 ગલ્લા, 4 રાણી, 4 બાદશાહ. હવે તમને એમ કીધું એક પત્તાને ટીપવામાં આવે તો એના નિર્દેશકની સંખ્યા કેટલી લખાય? 12 લખાય. તો આ બધા જે વાત કરી એ આપણે નિર્દેશ અવકાશ કરી વાત કરી. હવે આપણે ઘટના ઇવેન્ટ ઘટના કોને કહેવાય એની વાત કરી. તો કે જ્યારે કોઈ પ્રયોગ કરતા હોય એમાં કોઈ શરત મૂકવામાં આવે, શરત, ત્યારે ઘટના કહેવાય. દાખલા તરીકે આપણે કીધું સિક્કાને એક વખત ઉછેડો અને છાપ મળે, જો અહીંયા છાપ મળે એવી આપણે શરત મૂકી તો એ એક ઘટના થઈ. તો છાપ મળે એની શક્યતા, તો સિક્કાને એક વખત આપણે ઘટનાને પહેલી એબીસીડીના અક્ષરો એ બી સી ડી ગમે તેના વડે દર્શાવી શકાય. આપણે માની લો ઘટનાને ઈ કહી, તો ઘટના ઈ કહી છાપ મળે એક વખત ઉછાળી દો તો છાપ એક વાર જ મળશે, તો ઈને ઘટનાની સંખ્યા કેટલી થઈ? એક. સિક્કાને બે વખત ઉછાળો અને બરાબર એક વખત છાપ મળે એવી કેટલી શક્યતા? તો જો સિક્કાને બે વખત ઉછાળો છો તો કુલ પરિણામ 4 મળે છે, એચ એચ એસ ટી ટી એચ અને ટી ટી. બરાબર એક છાપ મળે તો અહીંયા એક શરત થઈ ગઈ, તો બરાબર એક છાપ એની ઘટના કેટલી થાય? એના અંદર કયા કયા સભ્યો આવે? તો કે એચ ટી અને ટી એચ. ઘટનાની સંખ્યા કેટલી થઈ? નંબર ઓફ ઈ 2. 3 વખત સિક્કાને ઉછાળ્યો હોય અને એમાં એમ કીધું હોય કે બરાબર 2 વખત છાપ આવે તો એ ઘટનાની અંદર ક્યાં ક્યાં સભ્યો આવે? બરાબર 2 છાપ આવે તો એચ એસ ટી એસ ટી એચ ટી એચ એચ
બસ 300 આવે તો એની ઘટનાની સંખ્યા કહી તો તો આ જે ઘટના ટૂંકમાં જેની સંભાવના શોધવી હોય એને ઘટના ગણી લેવાની હવે ઘટનાની સંખ્યા અને નિર્દેશ અવકાશની સંખ્યાનો ગુણોત્તર એને કહેવાય સંભાવના એટલે સંભાવના શોધવી હોય તો પહેલા તમારે નિર્દેશ અવકાશ શોધવાનો ઘટના શોધવાની અને એ બંનેનો ગુણોત્તર જે લેવામાં આવે એને કહેવાય સંભાવના મિત્રો એક વસ્તુ યાદ રાખજો સંભાવના ને પ્રોબેબિલિટી ઓફ ઈની સંભાવના જેને PE વડે દર્શાવાય એ હંમેશા 0 કરતા મોટી હોય 0 આવી શકે અને 1 કરતા નાની હોય અથવા 1 હોઈ શકે સંભાવનાનું મૂલ્ય 0 હોઈ શકે 1 હોઈ શકે અને એની વચ્ચે જ હોઈ શકે આનો અર્થ એમ થયો કે સંભાવના કદી ઋણ ન આવે સંભાવનાનું મૂલ્ય કદી 1 કરતા મોટું ન આવે આ વસ્તુ સમજી લેજો શૂન્ય ક્યારે આવે અશક્ય ઘટના અશક્ય ઘટના એટલે કે માની લો એક થેલીમાં મેં 5 લાલ દડા રાખ્યા અને એમ કહું કે એમાંથી એક દડો પસંદ કરવાનો છે અને એ દડો સફેદ રંગનો દડો પસંદ થાય એની સંભાવના હવે અંદર છે જ બધા લાલ દડા એમાં સફેદ દડો ક્યાંથી પસંદ આવે તો એની સંભાવના શૂન્ય થાય કારણ કે અશક્ય ઘટના દડા બધા લાલ છે તો સફેદ દડો પસંદ જ નથી થવાનો તો એ અશક્ય ઘટના કહેવાય અને એની સંભાવના 0 થાય સૂર્ય પશ્ચિમમાં ઉગે છે અશક્ય તો એની સંભાવના શૂન્ય થાય ચોક્કસ ઘટના હોય તો એની સંભાવના 1 દાખલા તરીકે મેં હમણાં કીધું એમ એક થેલીમાં 5 લાલ રંગના દડા છે અને હું એમ કહું કે એક દડો પસંદ કરવો છે અને લાલ રંગનો દડો પસંદ થાય એની સંભાવના તો બધા લાલ જ છે અને કોઈ પણ દડો પસંદ કરો તો લાલ રંગનો થવાનો તો એની સંભાવના 1 થાય સંભાવનાનું મૂલ્ય 0 હોઈ શકે 1 હોઈ શકે અને બેની વચ્ચે હોઈ શકે મિત્રો આના ઉપરથી તમે બરાબર એક વસ્તુ સમજી ગયા કે સંભાવના શોધવી હોય તો આપણે નિર્દેશ અવકાશ નક્કી કરવો પડે નિર્દેશ અવકાશ નક્કી કર્યા પછી ઘટનાના સભ્યો નક્કી કરવાના અને એના ઉપર આપણે એક પાસાને ફેંકવામાં આવે તો અયુગ્મ અંક મળે એની સંભાવના કેટલી વિદ્યાર્થી મિત્રો પાસાને એક વખત ફેંકો તેના નિર્દેશ અવકાશ શું થશે હમણે જ આપણે શીખાતા S બરાબર 1 મળી શકે 2 મળી શકે 3 4 5 અને 6 તો આના નિર્દેશ અવકાશની સંખ્યા કેટલી થાય 6 બરાબર પહેલું કામ નિર્દેશ અવકાશની સંખ્યા નક્કી કરી હવે આપણે ઘટના તો શેની સંભાવના શોધવી છે ઘટના કઈ શરત છે અયુગ્મ અંક મળે તો ઘટનાને આપણે માની લો ઈ કહી દે એવું નથી ઈ જ કહેવાય એ આપી શકો નામ બી આપી શકો સી આપી શકો આપણે માની લો ઈ તો ઘટના શું છે અયુગ્મ અંક મળે અયુગ્મ અંક મળે તો આ જે નિર્દેશ અવકાશ છે અયુગ્મ અયુગ્મ એટલે એક કી યુગ્મ એટલે બે કી તો આ નિર્દેશ અવકાશની અંદરથી લેવાની ઘટનાના સભ્યો ઘટનાના સભ્યો નિર્દેશ અવકાશમાંથી જ લેવાના તો આની અંદર એક કી સંખ્યાઓ કઈ કઈ તો આપણે જો મિત્રો 1 3 5 એક અંક પડે પાસા ઉપર એક કી સંખ્યા છે 3 અંક પડે એક કી સંખ્યા છે 5 પડે એક કી સંખ્યા ઘટનાના સભ્યો નિર્દેશ અવકાશમાંથી જ મળે
તો હવે આના સભ્યોની સંખ્યા કેટલી થઈ? હમણાં અગાઉ મેં તમને કીધું સંભાવના એટલે નિર્દેશ અવકાશ ને આ ઘટનાની સંખ્યા અને નિર્દેશ અવકાશની સંખ્યાના ગુણોત્તરને સંભાવના કહેવાય. ઈની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઈ જેને PE વડે P લખાય, સંભાવના શોધવી તો આગળ P લખાય, PE બરાબર ઈની સંખ્યા, ઘટનાની સંખ્યા અને નિર્દેશ અવકાશની કુલ સંખ્યા NS, ઈ બંનેનો ગુણોત્તર એટલે 3/6 બરાબર 3 × 3 × 3 × 2 × 6 1/2. તો આની સંભાવના 1/2. યાદ આવ્યું મેં હમણાં કીધું તું સંભાવનાનું મૂલ્ય 0 ને 1 વચ્ચે જ આવે. કેટલું આવ્યું? 1/2. 0 આવે, 1 આવે અથવા એની વચ્ચે આવે. બીજું ઉદાહરણ જોઈ, સિક્કાને 3 વાર ઉછાળતા નંબર 1 બરાબર 2 વખત છાપ મળે, 2 વધુમાં વધુ 2 વખત છાપ મળે તેની સંભાવના શોધો. મેં એક જ પ્રશ્નની અંદર 2 પ્રશ્નો પૂછ્યા છે. પહેલા તો સિક્કાને કેટલી વખત ઉછાળ્યો? 3 વખત. આપણે અગાઉ લીધું તું એનો નિર્દેશ અવકાશ શોધો, તો પહેલી વખત સિક્કાને ઉછાળો ક્રોસ, બીજી વખત સિક્કાને ઉછાળો ક્રોસ, ત્રીજી વખત સિક્કાને ઉછાળો. સિક્કાને 3 વખત ઉછાળો. હવે આના આપણે પરિણામ ગણો, તો પહેલા આ બેનો ગુણાકાર કરો, HH HP PH TT. આનું કામ પતી ગયું. આઈ એમ ના. હવે આ બંને નો ક્રોસ ગુણાકાર એટલે આનો બંને સાથે, આનો બંને સાથે, આનો બંને સાથે, આનો બંને સાથે, તો એ પ્રમાણે આપણે લખી, તો એચ 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 ટી, એચ એચ નું કામ પૂરું, એચ ટી એચ એચ ટી ટી. હવે ટી એચ ટી એચ એચ ટી એચ ટી 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 એચ ટી ટી. તો નિર્દેશ અવકાશની સંખ્યા થઈ કેટલી? 8. એક બીજી રીતે તમને કીધી હતી હમણાં, તો 4 વખત એચ લખો, 2 વખત એચ, 2 વખત ટી, 2 વખત એચ, 2 વખત ટી, અને એચ ટી એચ ટી એચ ટી લખો, તો આ જ પરિણામ મળે. હવે પહેલી ઘટના, પહેલો પ્રશ્ન, એમાં ઘટનાને નામ આપવું, એ બરાબર 2 વખત છાપ મળે, બરાબર 2 વખત છાપ મળે, તો કયા કયા સભ્યોને નિર્દેશ અવકાશમાં જોવાનું? 2 બરાબર 2 વખત છાપ, તો એ એચએસપી, પછી એસપીએચ, પછી ટીએચએચ, બસ. તો સભ્યની સંખ્યા કેટલી થઈ? એની 3. તો સંભાવના કેટલી એની? P of A. તો એની સભ્ય, એની સંખ્યા અને કુલ નિર્દેશ અવકાશની સંખ્યા એટલે 3/8. આ પહેલાનો છો. બીજું ઘટના B કઈ? એને આપણે ઘટના B કઈ, ગમે તે આપી શકો ને. વધુમાં વધુ 2 છાપ મળે, વધુમાં, હું એમ કહું મારી પાસે વધુમાં વધુ 10 રૂપિયા છે, એનો અર્થ વધુમાં વધુ 10 રૂપિયા એટલે કે 10 રૂપિયા અથવા 10 થી ઓછા. હું એમ કહું મારી પાસે વધુ 2 રૂપિયા છે,
એનો અર્થ શું થયો? વધુમાં વધુ બે, એટલે બે થી વધારે નહીં, કા બે રૂપિયા કા એક રૂપિયો કા એક રૂપિયા નહીં, બે કરતા ઓછા અથવા બે. તો વધુ વધુ બે છાપ, એટલે બે છાપ હોય, એક છાપ હોય અને એકેય છાપ ન હોય એવા લેવાના. તો આમાં કોતો આપણે નિર્દેશ અવકાશમાં જોવાનું, બે છાપવાના, એક છાપવાના અને છાપ ન હોય એવા લેવાના. તો આમાં બે છાપ છે, આમાં બે છાપ છે, આમાં એક છાપ છે, આમાં બે છાપ છે, આમાં એક છાપ છે, આમાં એક છાપ છે, આમાં એકે છાપ નથી, આ બધા આવે એક, આ ત્રણ એચ નો આવે, કારણ કે એમાં બે કરતા વધારે છાપ છે, બાકીના બધા આવશે. કયા કયા? એચ એસ ટી, એસ ટી એચ, એસ ટી ટી, ટી એચ એચ, ટી એચ ટી, ટી ટી એચ, ટી ટી ટી. તો કેટલી સભ્યની સંખ્યા થઈ આ ઘટનાની? સાત. તો સંભાવના બી ની કેટલી? બી ની સભ્ય સંખ્યા છેદમાં નિર્દેશ અવકાશની સભ્ય સંખ્યા, સાત ના છેદમાં આઠ. તો આ રીતે દાખલા બની શકે. હવે આપણે બીજું ઉદાહરણ લઈ, બે પાસાને ફેંકવામાં આવે, બે પાસાને ફેંકવામાં આવે તો પહેલો પ્રશ્ન, બંને પાસા પર સમાન અંકો આવે એની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન, પાસા પરના અંકોનો સરવાળો 9 થી મોટો અને 12 થી નાનો હોય એની સંભાવના કેટલી? પહેલું કામ તો આપણે નિર્દેશ અવકાશ શોધી, પાસા, પાસા ઉપર આપણે જાણીએ છીએ 6 અંકો આવે, બે વખત ફેંકો છે તો નિર્દેશ અવકાશ થશે, પહેલી વખત પાસો ફેંકો 1 2 3 4 5 6 ક્રોસ, બીજી વખત પાસો ફેંકો 1 2 3 4 5 6 એટલે છાંયો છાંયો 36 પરિણામ બનશે. આપણે 36 પરિણામ અહીંયા લખવા પડશે, કારણ કે અહીંયા 9 થી મોટો 12 થી નાનો કયા કયા અંકો આવે નક્કી કરવાનું છે. તો આને આપણે 36 પરિણામ લખી, તો કાર્તિકે ગુણાકાર, પહેલા 1 ને 6 એ 6 સાથે લખો, પછી 2 ને 6 એ 6 સાથે લખો, 3 ને 6 એ 6 સાથે લખી, તો લખી તો 1 1 1 2 1 3 1 4 1 5 1 6 1 નો કામ પતિ. હવે કોનો વારો આવ્યો? 2 નો. 2 1 2 2 2 3 2 4 2 5 2 6 આ 2 નું કામ પતિ ગયું આ 6 સાથે. હવે 3 નો વારો. 3 1 3 2 3 3 3 4 3 5 3 6 હવે 4 4 1 4 2 4 3 4 4 4 5 4 6 હવે કોણ આવશે તમને ખ્યાલ આવી ગયો? આ 5 5 1 5 2 5 3 5 4 5 5 5 6 હવે 6 લો. 6 1 6 2 6 3 6 4 6 5 6 6 આ પરિણામો છે, આ નિર્દેશ અવકાશ. તમે જાણો ગણી શકો છો કે નિર્દેશ અવકાશની સંખ્યા થઈ 36. હવે પહેલો પ્રશ્ન, બંને પાસા પર સમાન અંકો આવે એની સંભાવના શોધીશ, એને આપણે ઘટના એ કહી. ઘટના એ,
बन्ने पासा पर समान अंको आवे। क्या थी लेवाना? निर्देशावकाशमांथी। जो बन्ने पासा पर पहलो अंक पहला पासानो छे, बीजो अंक बीजा पासानो छे, तो बन्ने ऊपर समान अंक होय वो तो जोई सको छो तमे। एक एक पची बे बे हाँ तर चार चार पांच पांच ने छ छ कितनी संख्या थई? छ। तो एनी संख्या थई घटना एनी संख्या कुल थई छ। तो एनी संभावना पी ऑफ ए प्रोबेबिलिटी ऑफ ए P of A, probability of A, any संभावना तो एनी संख्या छेद मा निर्देशावकाश नी कुल संख्या એટલે 6 छेद मा 36 6 एका 6 6 6 36 168 દરેકના જવાબમાં એક ધ્યાન રાખજો બધાની સંખ્યા 0 અને 1 ની વચ્ચે જ આવતી હશે સંભાવના આ પહેલાનો જવાબ હવે બીજો પ્રશ્ન પાસા પરના અંકોનો આ બહુ સમજજો આ બહુ સરસ છે પાસા પરના અંકોનો સરવાળો 9 થી મોટો 9 થી મોટો 9 નહીં ચાલે 9 થી મોટો અને 12 થી નાનો એટલે 12 નહીં લેવાના 9 નહીં લેવાના નિર્દેશાવકાશમાં જુઓ ક્યાં બે અંકોનો સરવાળો 9 થી મોટો અને 12 થી ઓછો થાય છે એને આપણે ઘટના બી કહી ઘટના બી પાસા પરના અંકોનો સરવાળો 9 થી મોટો અને 12 થી નાનો હોય તો હવે આપણે લખી 9 થી મોટો એટલે 10 થઈ શકતો હોય એટલે 12 થી નાનો એટલે 11 સુધીનો તો અહીંયા નિર્દેશાવકાશમાં જુઓ છેલ્લે 300 માં 9 થાય છે એટલે આ એક તો આવશે જ નહીં હવે 4 નું લો તો 4 6 4 5 9 થાય છે 9 નથી લેવાના 9 થી મોટો એટલે 4 6 થી શરૂ થાય 4 6 પછી 5 1 નો આવે 5 2 નો આવે 5 3 નો આવે 5 4 નો આવે 9 થી મોટો 5 5 આવે 5 5 12 થી નાનો હોય એટલે 5 6 આવે 5 6 હવે 6 ની લાઈન 6 1 7 નો આવે 6 2 8 નો આવે 6 3 9 નો આવે 6 4 આવે 6 4 6 5 આવે 6 6 નો આવે 12 થી નાનો 6 6 12 થાય 9 આવે જો એક ખોટો લખો એટલે સંભાવના ખોટી થઈ જાય બહુ શાંતિ રાખવાની વિચારવાનું 1 2 3 4 ને 5 એટલે બી ની સભ્ય સંખ્યા થઈ 5 તો પ્રોબેબિલિટી ઓફ બી પી ઓફ બી બી ની સંખ્યા ઘટનાની સંખ્યા છેદમાં નિર્દેશાવકાશની કુલ સંખ્યા ઘટનાની સંખ્યા 5 છેદમાં 36 તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ બરાબર હા એટલે આ રીતે આ દાખલા ગણી શકાય તમને બરાબર ખ્યાલ આવી ગયો છે હવે હજી આના ઉપરથી એક પ્રશ્ન એક શબ્દ છે આપણી બુકમાં એક શબ્દ છે પૂરક ઘટના દાખલા કે બી ની પૂરક ઘટના એના માટે એક બીજો શબ્દ વાપરી શકાય બી નહીં બી નહીં પણ કહેવાય અને એની સંભાવના પૂરક ઘટનાને પી બાર વડે દર્શાવાય દાખલા કે આ ઘટના છે પાસા પરના અંકોનો સરવાળો 9 થી મોટો અને 12 થી નાનો એની પૂરક ઘટના લે તો એના જે સભ્યો આવ્યા હોય ઈ સિવાયના નિર્દેશાવકાશના જે સભ્યો રહ્યા એની પૂરક ઘટના જે સભ્યો કોઈ પણ ઘટના હોય
એના જે સભ્યો હોય ઈ સિવાયના નિદેશ અવકાશના જે સભ્યો હોય એને પૂરક ઘટના કહેવાય અને એની સંભાવનાને પૂરક સંભાવના કહેવાય અને કોઈ પણ ઘટનાની સંભાવના અને એની પૂરક સંભાવના નો સરવાળો 1 થાય છે મિત્રો આ સૂત્ર ખાસ યાદ રાખજો એક માર્કની ખાલી જગ્યામાં સંભાવનામાં ચારે ચાર એક એક માર્કના પ્રશ્નો પૂછાય છે આપણે નેક્સ્ટ વિડિયો લેશું ત્યારે આપણે મોઢે સંભાવનાના દાખલા કેવી રીતે ગણાય એની વાત કરશું અત્યારે તમને સંભાવનાનો બેઝિક ખ્યાલ આપ્યો જેથી હવે એ દાખલા સમજવામાં તમારે તકલીફ ન પડે હવે આપણે જ્યારે ચર્ચા કરશું ત્યારે એક એક માર્કના દાખલા કેવી રીતે ગણાય એની વાત કરીએ તો આ સૂત્ર PA વત્તા PA બાર PA બાર એટલે પૂરક સંભાવના એનો સરવાળો હંમેશા 1 થાય એની ખાલી જગ્યા પરીક્ષા પૂછે કેવી રીતે પૂછે એમ કે એક ઘટનાની સંભાવના 0.45 હોય તો P of A બાર બરાબર ખાલી જગ્યા આવો પ્રશ્ન પૂછે તો અહીંયા PA ની જગ્યા 0.45 મૂકી દો વત્તા PA બાર બરાબર 1 0.45 નામ લઈ લો P of A બાર બરાબર 1 ઓછા 0.45 એટલે 0. કેટલા થાય 55 PA બાર આપે અને PA પૂછે તો એકમાંથી બાદ કરી નાખવાનું પૂરક સંભાવના શોધવાની હોય તો એકમાંથી જે આપ્યો એની સંભાવના બાદ કરી નાખો એટલે આપણને આ રીતે પૂરક સંભાવના મળે હવે પછી આપણે બીજા વિડિયોની અંદર એક એક માર્કને અનુરૂપ મોઢે કેવી રીતે સંભાવનાના દાખલા આપણે ગણી શકશું એની ચર્ચા કરશું અને આ વિડિયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઈક કરજો અને બીજું હું તમને 2-3 પ્રશ્નો આપું છું એ તમે એને મને જવાબ કોમેન્ટમાં લખજો જેથી મને ખ્યાલ આવે કે તમે લોકોએ કેવું કામ કર્યું છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેટલું સંભાવના વિશે શીખ્યા એને અનુરૂપ પ્રેક્ટિસ માટે મેં અમુક 3 જેટલા દાખલાઓ આપ્યા છે તો આપ એના જવાબ કોમેન્ટમાં ખાસ આપજો જેથી મને ખ્યાલ આવે કે તમે લોકોએ આની પાછળ અભ્યાસ કર્યો છે ચલો થેન્ક યુ